વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં 100 એપિસોડ પૂર્ણ થયા છે. અમદાવાદમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં 100નો એપિસોડ લોકોએ સાંભળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 100મા એપિસોડનું લાઈવ પ્રસારણ જોવા માટે રાજ્ય સરકાર તેમજ ભાજપ સંગઠન દ્વારા ઠેર ઠેર લાઈવ પ્રસારણ જોવાનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત અમદાવાદમાં પ્રદેશ ભાજપ સહકારી ના સેલના સંયોજક તેમજ ગુજકો માસોલના વાઇસ પ્રેસિડેન્ટ બિપિન પટેલ દ્વારા તેમના સહકારિતા સેલના કાર્યકર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનની વાત કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસ્તારના યુવાનો, મહિલાઓ તેમજ વડીલોએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. ભાજપ સહકાર સેલના સંયોજક બિપિનભાઈ પટેલ દ્વારા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમથી તમામ લોકો જોડાઈ શકે છે અને પ્રધાનમંત્રીના વિચારોથી લોકોને પ્રેરણા મળે છે. આજના 100મી મન કી બાતની અંદર અમારી ગુજરાતની અંદર સહકારિતા સેલ દ્વારા દરેક વોર્ડની અંદર સહકારિતા સંયોજક, તાલુકાની અંદર જિલ્લાની અંદર સંયોજક અને પ્રદેશ સંયોજકો આ બધાએ પોતપોતાની પ્રિમાઇસિસની અંદર પોતપોતાના એરિયાની અંદર આ 100મી મન કી બાતનો કાર્યક્રમ આજે નિહાળ્યો. સાથે સાથે અમે દરેક જિલ્લા બેન્કો, સ્ટેટ બેન્ક, અર્બન બેન્કો, એપીએમસીઓ, સંઘો તેમજ ડેરીઓ આ બધી જ જગ્યાએ મોટી સંખ્યાની અંદર બધા જ લોકો ઉપસ્થિત રહે અને મન કી બાતનો કાર્યક્રમ જુઓ એ પ્રકારનું સુંદર આયોજન કર્યું. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે દેશની અંદર પ્રધાનમંત્રીના પોતાના વિચારો અને ત્યારબાદ દેશની અંદર જે સારું કામ કરે છે, દરેક દેશના ખૂણાની અંદરથી નાના મોટા માણસો છે એ સમાજ માટે, સમાજનું ઉત્થાન માટે પોતાની આખી જિંદગી કામ કરી રહ્યા છે તેવા લોકોને તેઓ મન કી બાતની અંદર, ટીવીની અંદર તેઓ વાત સાથે આવે છે અને તેનાથી પ્રેરણા લઈ અને સમાજનું વધુ ને વધુ સારું કામ થાય તે પ્રકારે મોદી સાહેબ અહીંયા બધાને પ્રેરિત કરે છે.